મિત્રો, ડીએમ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના સમાચાર. પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે 5 દિવસીય શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2024 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા મંત્રીઓ સહિત ધારાસભ્ય ગબ્બરની તળેટી ખાતે મહાઆરતીમાં સહભાગી થયા. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્યશક્તિપીઠ અંબાજી ખાતે 12-16 ફેબ્રુઆરી દરમિયાન શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, નાણામંત્રી કનુભાઈ દેસાઈ ગબ્બર ઉપરમાં અંબાના અને અખંડ જ્યોતના ભક્તિભાવપૂર્વક દર્શન કરી આરતી પૂજન અર્ચન કર્યા હતા. સાથે પરિક્રમા પથ ઉપર વિવિધ શક્તિપીઠોમાં અન્ય મંત્રીઓ ધારાસભ્યો ઉપસ્થિત રહીને દર્શન આરતીમાં સહભાગી થયા હતા. પરિક્રમા પથ પર દીવડાઓ સાથે રચાયેલી માનવ સાંકળે અદ્ભુત નજારો ઉભો કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી તથા મંત્રી સહિત ધારાસભ્યો ગબ્બરની તળેટી ખાતે લાખો દીવડાઓની મહાઆરતીમાં સહભાગી થયા હતા. ત્યારબાદ સૌ કોઈ માતા સતીના જીવન પર આધારિત લાઇટ એન્ડ સાઉન્ડ શો નિહાળ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગબ્બર તળેટી પાસેથી આસ્થા અને ટેકનોલોજીના સમન્વય સમાન અંબિકા રથનું ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું. ગબ્બર ખાતે ભક્તિમય માહોલમાં મંત્રી તથા ધારાસભ્યોએ ગરબા રમીને ધન્યતા અનુભવી હતી. આ અવસરે શ્રી શક્તિ સેવા કેન્દ્ર અંબાજીના પ્રયાસોથી ભિક્ષાવૃત્તિ ત્યજી શિક્ષણ તરફ વળેલા 21 જિલ્લા બાળકો ગબ્બર તળેટી ખાતે મહાઆરતીમાં જોડાયા હતા. આ સ્થળે મહિલા સ્વસહાય જૂથની બહેનોએ બનાવેલ હસ્તકલાની ચીજવસ્તુનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું. આ અવસરે મંત્રી સર્વ ઋષિકેશ પટેલ, બળવંતસિંહ રાજપૂત, મુળુભાઈ બેરા, કુબેરભાઈ ડિંડોર, ભાનુબેન બાબરિયા, હરસંઘવી, સાંસદ પરબતભાઈ પટેલ, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર આર રાવલ, કલેક્ટર વરુણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે, અંબાજી મંદિરના વહીવટદાર સુશ્રી સિદ્ધિ વર્મા સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતો અને કામદારોના પડતર પ્રશ્નોને લઈ ઉપલેટામાં ગુજરાત કિસાન સભા તેમજ આંગણવાડી મહિલાઓ દ્વારા રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપી રાષ્ટ્રપતિ સમક્ષ રજૂઆત કરાઈ. દેશમાં હાલ ખેડૂતો અને કામદારો પોતાના હક અને અધિકાર માટે કેન્દ્ર સરકાર સમક્ષ આંદોલનના માર્ગે જઈ રહ્યા છે. ઘણા સમયથી ખેડૂતો અને કામદારો મજૂરોને પડતર માંગવું સરકારે વાયદા કરીને પણ પૂરી નથી કરી. આ ખેતી પ્રધાન દેશમાં ઘણા ખેડૂતો તેમજ મજૂરોની રોજગારી ફક્ત ખેતી ઉપર હોય છે. હાલના સમયમાં ખેડૂતો અનેક સમસ્યાઓથી ઘેરાયેલા છે, જેમાં અતિવૃષ્ટિ, વાવાઝોડા, કમોસમી વરસાદ તેમજ કુદરતી આફતોથી ખેડૂતોને ખૂબ મોટી નુકસાની વેઠવાનો વારો આવે છે. આ ઉપરાંત ખેત પેદાશો ઉત્પન્ન કરવા માટે ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ, ડીઝલ તેમજ ખેતી માટે ઉપયોગમાં આવતા ઓજારો, આ તમામ વસ્તુઓમાં જે ભાગ લગાતાર વધી રહ્યા છે, તેથી ખેડૂતો ખૂબ સંકટમાં આવી રહ્યા છે. આથી ખેડૂતો કર્જ આવી આપઘાત કરવાના પણ બનાવો બની રહ્યા છે. આવી તમામ બાબતોને લઈ ખેડૂતોએ વર્ષ 2020-21 દિલ્હી ફરતે આંદોલનો કર્યા હતા, જેમાં સરકારે ખેડૂત સંગઠનો સાથે સમાધાન કરી તમામ માંગણીઓ પૂરી કરવા બાંહેધરી અને વચનો આપ્યા હતા. તે મુદ્દાઓ પર હાલ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે ફરી એકવાર ખેડૂતો અને કામદારોએ ગુજરાત કિસાન સભા સાથે મળી મુખ્ય માર્ગ ઉપર રેલી યોજી ઉપલેટા મામલતદારને આવેદનપત્ર પાઠવી દેશના રાષ્ટ્રપતિ સમક્ષ ખેડૂતોની લાગણી અને માંગણી અંગે જાણ કરી ખેડૂતોના અને કામદારોના પડતર પ્રશ્નો હલ કરવાની અપેક્ષા સાથે રજૂઆતો કરાઈ હતી. 2020-21 ખેડૂતોએ રાષ્ટ્રવ્યાપી આંદોલનો કર્યા હતા, ત્યારે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવા, ખેડૂતોના કર્જ નાબૂદ કરવા, નવો વીજ કાનૂન રદ કરવા, ખેડૂતોને ખેતમજૂરોને નાસિક વૃદ્ધ પેન્શન આપવા તેમજ ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના હેઠળ રોજગારી આપવા જેવા વાયદાઓ કરી બાંહેધરી આપી હતી. આમાંનું હજુ સુધી કોઈ આયોજન ન થતાં ફરી એકવાર ખેડૂતોએ આંદોલન શરૂ કરી રાષ્ટ્રપતિ સમક્ષ ભલામણો કરવામાં આવી હતી. મારું નામ સમા નિલોફર. અમે 2 દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાલમાં જોડાયેલા છીએ. અમારી મુખ્ય માંગ છે કે અમને પહેલા તો કાયમી કરો, 20,000 પગાર આપો, હેલ્પરને 10,000 ને અમને 20,000. અને અમારી કાયમી માંગ એવી છે કે અમને છે ને કા રજીસ્ટરમાં કામગીરી કરાવો ને કા મોબાઈલની કામગીરી કરાવો. અને અમને છે ને જે ગ્રેચ્યુટી આપી છે ને એ હજી અમને મળી નથી ઘણા બહેનોને. અને અમને કાયમી કરશે ને તો જ અમે છે ને આ કામગીરી આગળ કરશું. જો નહીં કરવામાં આવે તો અમે આંગણવાડીને તાળા આપશું અને એક પણ પોષણની કામગીરી નહીં કરીએ, પુરવઠા વિસ્તરણની કામગીરી નહીં કરીએ અને ચૂંટણીનો બહિષ્કાર કરશું. અમારા મમ્મી પપ્પાને કહેશું અને અમારા કુટુંબજનોને કહેશું, ચૂંટણીનો બહિષ્કાર કરશું. અને જો આ માંગણી સ્વીકારવામાં નહીં આવે ને તો અમે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશું. અને જો કેન્દ્ર સરકાર 2018 અમને કાંઈ આપે નહીં તો અમારું એને સાંભળવું પડે. અમે પાયાની કામગીરી કરીએ છીએ. હું કાનાબા ટિમ્પલ અને અમે 2 દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાલમાં જોડાણા છે. તો મારે સરકારને કહેવું છે કે અમે જે આંગણવાડીમાં કામ કરીએ છીએ એ દરેક કાર્યમાં અમે જોડાઈએ છીએ. અમે બાળકોને આખા ભારતને કુપોષણમાંથી દૂર કરવાનું પાયાનું કામ કરીએ છીએ.
સ્ત્રીઓને પોષિત કરીએ છીએ, જેથી કરીને બાળકો કુપોષણના ભોગ ન બળે, બાળ મૃત્યુ દર ઘટાડીએ છીએ, ભાવિ માતાઓ તૈયાર કરીએ છીએ જેથી કરીને કુપોષિત બાળકોનો જન્મ ન થાય, તો આવું સરસનું પાયાનું કામ કરીએ, બાળકને પૂર્વ શિક્ષણ આપીએ છીએ અને આટલું પાયાનું કામ કોઈ પણ કામગીરી સરકારની હોય, આરોગ્ય ખાતે અમે જોડાયેલા છીએ, તો આરોગ્યની સેવાઓ પૂરી પાડીએ છીએ. જો આટલી બધી સેવાઓ પૂરી પાડતા હોય તો પછી દેશના પટાવાળા કરતાં પણ જો અમારો પગાર ઓછો હોય તો એ વ્યાજબી નથી, એટલે સરકારે અમને લઘુત્તમ વેતન આપવું જોઈએ, અમને કાયમી નોકરીમાં કરવા જોઈએ, નહીં તો પછી અમે ઉગ્ર આંદોલન કરશું અને ચૂંટણીનો બહિષ્કાર કરશું, અમે અમારા પરિવારજનો બધા જ બહિષ્કાર કરશું, અને મોદી આ વિશે જલ્દીથી જલ્દી નિર્ણય કરે એવી અમારી આશા છે. મારું નામ ડાયાભાઈ ગજેરા, સંયુક્ત કિસાન મોરચા ગુજરાતના સહકન્વીનર તરીકે કાર્ય કરું છું. આજે દિલ્હીની અંદર જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે સંયુક્ત કિસાન મોરચાના નેતૃત્વમાં, તેમણે આહ્વાન કર્યું હતું કે તારીખ 16 રોજ ગામડા બંધ અને ભારત બંધ અને ચક્કા જામ. અમે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આજે ઉપલેટામાં કાર્યક્રમ કર્યો છે અને આ કાર્યક્રમ સરકાર સમક્ષ માંગ કરી છે કે સરકારે 2021માં ખેડૂતો સાથે કરેલ સમાધાનનો અમલવારી કરી નથી, એ અમલવારી કરે, ખેડૂતોને ટેકાના ભાવ માટેનો કાયદો બનાવે, ખેડૂતોના કરજા નાબૂદ કરે, ખેડૂતો અને ખેતમજૂરોને પેન્શન આપે, વીજળીનું ખાનગીકરણ બંધ કરે અને ખેડૂતોના જે કહેવાતા અનેક પ્રાણ પ્રશ્નો છે એ બાબતે સરકાર ખેડૂતોને આપે. સરકાર જે રીતે કોર્પોરેટ કંપની તરફી નીતિઓ બનાવી રહી છે તેને કારણે આજે ખેડૂત અને ખેત મજૂરોની રોજગારી જૂટવાતી જાય છે, ખેડૂતો કરજદાર બનતા જાય છે ગામડાના અને ખેત મજૂરો કરજદાર બનતા જાય છે. આ તમામમાં આજે આપઘાતનું પ્રમાણ વધી ગયું છે અને વધી જવા પાછળનું મુખ્ય કારણ છે એ ખેડૂતોને જે ટેકાના ભાવ મળવા જોઈએ, સ્વામિનાથન સમિતિએ જે ભલામણ કરી હતી અને એના ટેકાના ભાવ મળવા જોઈએ એની સરકાર અમલવારી કરતી નથી, અને કૃષિ વૈજ્ઞાનિક સ્વામિનાથનજીને આજે ભારત રત્નનો એવોર્ડ આપે છે, ભારત રત્નનો એવોર્ડ આપ્યો એની અમને ખુશી છે, પરંતુ સરકારે ભારત રત્નના જે એવોર્ડ જેને મેળવ્યો છે એ સ્વામિનાથનની ભલામણનો અમલ કરે અને દેશની ખેડૂતોની હાલત સુધારવા માટે કામ કરે એ જ આજની અમારી માંગ છે. આજે ઉપલેટામાં અમે આ ખેડૂતો અને શ્રમજીવીઓ અને કામદારોની અમે એક રેલી રાખી અને રેલી સ્વરૂપે અમે મામલતદારશ્રીને આવેદન પત્ર આપ્યું અને વડાપ્રધાન સમક્ષ માંગ કરી છે કે તમે જે અમલવારી કરતા નથી એની તાત્કાલિક અમલવારી કરો અને ખેડૂતોને અને શ્રમિકો માટે કામ કરો એવી અમારી આજની માંગ છે. થરાદની આઈટીઆઈ કોલેજમાં અરજદારો અટવાયા, તંત્રની બેદરકારી સામે આવી. ટ્રેનિંગ માટે આવેલા લોકો અટવાયા. 16 ફેબ્રુઆરીએ વિશ્વકર્મા યોજના હેઠળ થરાદ આઈટીઆઈ કોલેજ ખાતે ટ્રેનિંગ રાખવામાં આવી હતી તેવો ફોન આવ્યો હતો. ટ્રેનિંગમાં આવેલ લોકો માટે કોઈ વ્યવસ્થા નથી કરાઈ, દૂર દૂરથી ભાડું ખર્ચે આવેલા લોકો અટવાયા, તંત્રની બેદરકારીને લોકોનો સમય અને પૈસા બરબાદ થયા. ભાઈ, અમારા લોકોને અહીંયા પીએમ વિશ્વકર્મા યોજનાની જે સુથાર કારપેન્ટર તાલીમ હતી એટલે અમારી ઉપર કાલે ફોન આવેલો ઉપરથી, અને અમને લોકોને અહીંનું એડ્રેસ આપવામાં આવ્યું હતું કે થરાદ આરટીઆઈમાં તમારે સવારે 9 વાગે હાજર થવું, ઓરિજિનલ આધાર કાર્ડને આધાર કાર્ડની ઝેરો લઈને સવારે 9:30 મોડામાં મોડું હાજર થઈ જવાનું. અને અહીંયા આવ્યા તો આ લોકોએ અમને એવું કહે છે કે અમારે સુથારી કામની કોઈ તાલીમ અહીંયા ચાલતી નથી, અમારે માત્ર સીવણ ક્લાસની જ દરજી કામની તાલીમ ચાલે છે. તો એ લોકોની ભૂલ ખાતર અમે લોકો અહીંયા બધા આટલા માણસો તમે જોઈ રહ્યા છો એ બધા તાલીમ આપવા આવેલા છે, તો એ લોકોની બેદરકારીના લીધે અમારે બધાએ આ રોજ કમાવાવાળા માણસો છે, રોજના 700, કોઈના 500, કોઈના 1000ના કારીગરો આખો દિવસ બગડ્યો અને આ બધી ભરપાઈ કોણ કરશે? અને હવે ધક્કા ખવડાવે છે અને હવે એવો જવાબ આવે છે કે હવે પછી પાછો ફોન આવશે ત્યારે તમે આવજો. શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના અંતિમ દિવસે મંત્રોત્સવ અને પુષ્પવૃષ્ટિ કાર્યક્રમ યોજાયો. સંસ્કૃત પાઠશાળાના 300 કરતા વધુ ઋષિકુમારે મંત્રોત્સવ કાર્યક્રમ થકી માઈ ભક્તોને દિવ્યતાઓ અનુભવ કરાવ્યો. રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે તારીખ 12-16 ફેબ્રુઆરી 2024 દરમિયાન આયોજિત શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના અંતિમ દિવસે મંત્રોત્સવ અને પુષ્પવૃષ્ટિ કાર્યક્રમ યોજાયો હતો. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર સુશ્રી સિદ્ધિ વર્માએ મહોત
મંત્રોત્સવ કાર્યક્રમમાં ભાગ લઈ રહેલ ઋષિકુમારોને આવકારી 51 શક્તિપીઠ પરિક્રમા યાત્રાનો શુભારંભ કરાવ્યો. મંત્રોત્સવ કાર્યક્રમમાં અલગ અલગ સંસ્કૃત પાઠશાળાના 300 કરતાં વધુ ઋષિકુમારોએ ભાગ લીધો અને વૈદિક મંત્રોચ્ચાર દ્વારા 51 શક્તિપીઠ પ્રાંગણમાં દિવ્ય અનુભૂતિનો અહેસાસ માઈ ભક્તોને કરાવ્યો. આ પ્રસંગે શક્તિપીઠ પરિક્રમામાં સહભાગી બની રહેલા ભાવિક શ્રદ્ધાળુઓ પર ડ્રોન દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવતા સમગ્ર પરિસર ધર્મમય માહોલમાં એકાકાર બની જઈ જય અંબેના નામથી ગુંજી ઉઠ્યું. 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના અંતિમ દિવસે સાંજે મંત્રાક્ષરી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા બનનાર સ્પર્ધકોને સન્માનિત કરવામાં આવશે. રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ 5 દિવસીય મહોત્સવમાં છેલ્લા દિવસે માનવ મહેરામણ ઉમટ્યું અને શ્રદ્ધાળુઓએ પરિક્રમા પથ પર પ્રયાણ કરી હર્ષ અને આનંદની અનુભૂતિ સાથે ધાર્મિક યાત્રાનો લાભો લીધો હતો. રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા 5 દિવસ પરિવહન, ભોજન અને વિસામો સહિતની નિઃશુલ્ક વ્યવસ્થાનું સુંદર આયોજન કરવામાં આવ્યું, જેના લીધે ગુજરાતના ખૂણે ખૂણેથી 12-15 ફેબ્રુઆરી સુધીમાં 9 લાખ જેટલા ભાવિક શ્રદ્ધાળુઓ અવસરમાં સહભાગી બન્યા હતા. કાંકરેજના તાણામાં પરંપરાગત ટોપલા ઉજવણીનો કાર્યક્રમ યોજાયો. વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે તળાવના કિનારે રસોઈ કરી ઉજવણી કરાઈ. ગ્રામજનો દ્વારા ટોપલામાં રસોઈ લઈ સાથે બેસી જમવાનો વર્ષોથી કાર્યક્રમ કરાય છે. સામાજિક ભેદભાવ ભૂલી પરંપરાગત ટોપલા ઉજવણીમાં ઉમટી પડ્યા ગ્રામજનો. તાણા ગામે આવેલા ચામુંડા માતાના મંદિરે સમસ્ત ગ્રામજનો સહિત રાજકીય આગેવાનો પણ જોવા મળ્યા. મહા મહિનાની 7મા દિવસે ચામુંડા માતાજીના સ્થાન પર મેળો જેવો માહોલ જોવા મળ્યો. ડીસા કોલેજમાં અંગ્રેજી વિષયનું લેક્ચર લેવાયું ન હોવાથી છાત્રોનો વિરોધ. એબીવીપીએ વિદ્યાર્થીઓના પ્રશ્નને લઈ આવેદનપત્ર આપ્યું. ડીસા કોલેજમાં બીએ સેમેસ્ટર 4માં અંગ્રેજી વિષયનું લેક્ચર લેવાયું ન હોવાથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં અન્યાય ન થાય તેમજ ફી પરત કરવા સહિતના વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નોને લઈ એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને સમયસર વિદ્યાર્થીઓની માંગ સ્વીકારવામાં નહીં આવે તો એબીવીપી દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી. વિદ્યાર્થીઓના હિત માટે કામ કરતી સંસ્થા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ડીસા કોલેજમાં વિદ્યાર્થીઓના પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી. ડીએનપી આર્ટ એન્ડ કોમર્સ કોલેજ ડીસામાં બીએના સેમેસ્ટર 4માં ઇંગ્લિશ વિષયનું લેક્ચર લેવા માટે કોઈ પ્રાધ્યાપક આવતા નથી અને લેક્ચર લીધા વગર વિદ્યાર્થીઓ ઇંગ્લિશ વિષયનું પેપર આપવાના હોય કોલેજ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરડાય છે, જેની માહિતી મળતા જ આજે એબીવીપી દ્વારા ડીસા કોલેજ ખાતે જઈ વિદ્યાર્થીઓ પર થતા અન્યાયને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઇંગ્લિશ વિષયનું લેક્ચર લેવાતું ન હોવાથી આ વિષયની ફી જે લેવામાં આવી રહી છે તે વિદ્યાર્થીઓને પરત આપવામાં આવે અને કોલેજ દ્વારા લેવાતી ઇન્ટરનલ પરીક્ષામાં વિદ્યાર્થીઓ સાથે અન્યાય ન થાય તેવી માંગણી વિદ્યાર્થી પરિષદે આવેદનપત્ર આપીને કરી હતી. આ ઉપરાંત આવેદનમાં જણાવ્યું હતું કે જો આવનાર સમયે વિદ્યાર્થીઓની માંગ સંતોષવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ ઉગ્ર આંદોલન કરશે, જેની સંપૂર્ણ જવાબદારી કોલેજ પ્રશાસનની રહેશે. ડીસાના પુષ્પમ ફ્લેટનું નળ જોડાણ કપાયું. 5 વર્ષથી વેરો ના ભરાતા ડીસા પાલિકાની કડક કાર્યવાહી. 35થી વધુ પરિવારો ઘણા સમયથી વેરો ભરતા ન હતા. ડીસા નગરપાલિકા દ્વારા વેરા વસૂલાત ઝુંબેશ દરમિયાન વર્ષોથી વેરો ન ભરતા રીઢા બાકીદારો સામે લાલાંક કરવામાં આવી છે, જેમાં ડીસાના ગાયત્રી મંદિર સામે આવેલ પુષ્પમ ફ્લેટમાં રહેતા પરિવારો દ્વારા છેલ્લા 5 વર્ષથી વેરો ન ભરાતા પાલિકા દ્વારા ફ્લેટનું મુખ્ય નળ કનેક્શન કાપી નાખવામાં આવતા રહીશોમાં દોડધામ મચી હતી. ડીસા નગરપાલિકા દ્વારા શહેરમાં વેરાના બાકીદારો સામે કડક પગલાં લેવાઈ રહ્યા છે. ઘણા વર્ષોથી વેરો ન ભરાતા રીઢા બાકીદારોની મિલકતો સીલ કરવાનું તેમજ પાણી અને ગટર જોડાણો કાપી નાખવાની કે નગરપાલિકા દ્વારા ઝુંબેશ ધરાઈ છે હાથ, જે દરમિયાન પાલિકાના ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ સહિત અધિકારીઓની ટીમે ગાયત્રી મંદિર સામે આવેલ પુષ્પમ ફ્લેટનું મુખ્ય નળ કનેક્શન કાપી નાખ્યું હતું. પાલિકા દ્વારા પુષ્પમ ફ્લેટમાં રહેતા 34 જેટલા પરિવારોને વેરો ભરવા આવવા નવા નોટિસો આપવામાં આવી હતી, જોકે છેલ્લા 5 વર્ષથી ₹85,000 ઉપરાંતનો વેરો ન ભરાતા આખરે પાલિકાની ટીમ આજે પુષ્પમ ફ્લેટ પર પહોંચી હતી અને ફ્લેટમાં આવતું પાણીનું મુખ્ય નળ કનેક્શન કાપી દેવામાં આવતા રહીશો દ્વારા વેરો ભરવામાં દોડધામ મચી હતી.